રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં મળતા કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો રાજકોટના બહુમાળી ચોકમાં કોંગ્રેસના કાર્યકરોએ રમકડાના વિમાન ઉડાવી અને વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચૂંટણી પહેલા પ્રજાના પૈસાનું ભાજપે પાણી કરી નાખ્યું ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ આપી માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવામાં આવી સરકારે સૌરાષ્ટ્રની જનતા સાથે દગો કર્યો આવવાનો આરોપ પણ લગાવ્યો કોંગ્રેસના નેતાઓએ પાંચસો અને એકસો રૂપિયાની નોટો પણ પ્લેન ઉપર ઉડાવી કોંગ્રેસે કટાક્ષ કર્યો કે જો ભાજપના કાર્યાલય કમલમમાં રૂપિયા ઓછા પડતા હોય તો અમે આપીએ

સરકાર પાટનગર રાજકોટમાં સૌરાષ્ટ્ર ચૌદસો 1400 કરોડનો ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપના આગેવાનોએ જમીન ખરીદી એના લાભ ખટાવવા માટેની વાત હતી અને જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ કરવાની વાત હતી તો એના જે અદાણીનો એરપોર્ટમાં એને નુકસાન જાય એટલે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી અને ડોમેસ્ટિક ની જાહેરાત કરો વર્ષ દિવસ પહેલા ચૌદસો કરોડ ના ખર્ચે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું એક જૂની સિરિયલ આવતી મુંગેરી લાલ કે મુંગેરી લાલ કે હસીન સપને જૂની સિરિયલ ટીવી માં આવતી એવા સપના સરકારે બતાવ્યા ને સૌરાષ્ટ્રની ની પ્રજા છે આ સરકારે લોકસભાની ચૂંટણી હતી એ પહેલા તો તમે મોટી મોટી જાહેરાત કરી હતી ચૌદસો કરોડ ના રૂપિયા તમે એરપોર્ટ કર્યું છે મોદી સાહેબનો નો ડ્રીમ પ્રોજેક્ટ હતો તો ભાઈ એમાં પેસેન્જરોને પ્રાથમિક સુવિધા નથી મળતી હમણાં થોડા સમય પહેલા ટર્મિનલ ડોમ પડી ગયું હતું અને ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઉપર ઇન્ડિયા એવો રિપોર્ટ કર્યો કે ભાઈ જે ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે જે માપદંડ હોવા જોઈએ ત્યાં એરપોર્ટ ઉપર નથી માત્ર ને માત્ર ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રવાસીઓને મામુ બનાવ્યા છે